मांडवी विधानसभा आपना उम्मेदवार कैलासदान गढ़वी ने मोटा भाड़िया सलाया गोकुड़वास वगैरह विस्तार में मळ्युं लोकोनुं बहोळा प्रमाण में जन समर्थन। चारण समाज एक समझू कौम छे जेणे दुनिया ने रस्तो बतायो छे, जे राजाओं ने रस्तो बतावता था, राज व्यवस्था शीखाड़ता था, जेणे आजनी तारीख में एक साहित्य हो ये संस्कार हो आखी दुनिया ने आप्यो होय ई चारण समाज ने कंई कहेवानी जरूरत न होय। बहुत समझू समाज छे अमारो, टाणे शुं करवुं એમને ખબર છે, ટાણો ન બગાડો એ એમને ખબર છે। ખાસ હું વાત કરું ભાજપના એક બે આગેવાનો પછી કોંગ્રેસમાંથી એક બે આગેવાનો આપને જ્યારે ટેકો જાહેર કરી રહ્યા છે ખુલ્લામાં, તો એ વિશે શું કહેશો? આમાં શું છે કે સત્ય નિષ્ઠા ઈમાનદારી એક વાત છે, અને ચારણ સમાજના એક આગેવાન પાર્ટી આ સીટ ઉપર ભાજપ ને કોંગ્રેસ બંનેમાં ગઢવી સમાજના આગેવાનોએ ટિકિટ માંગી હતી, મને લાગણી હતી, પણ જ્યારે નિર્ણય એકમાત્ર મારા માટે આવ્યો છે તો એમની એ લાગણી છે કે આ ફેરા આપણે કૈલાસભાઈ જોડે બેસીએ, અને એક સારી વસ્તુ છે, સમાજ ભાવના છે। બીજા મોટા મોટા સમાજ તો કરતા હોય છે, તો આપણે કરતા હોય તો કંઈ ખોટું નથી, પણ બધાને સાથ લઈ કે આમ આદમી પાર્ટી 18 વર્ણની પાર્ટી, બધાને સાથ લઈને ચાલવાની પાર્ટી છે, એટલે અમારી કોશિશ ભાઈઓનો સાથ તો હશે જ, પણ બધાનો સહકાર ને સાથ હશે એ ગેરંટી છે। ખાસ સાહેબ, આ મોટા બાડિયા ગામની આ ચારણ સમાજની વસ્તી સારી છે, પછી અહીંયા ખેતી પ્રધાન આપણો ગામ છે, તો આપની સરકાર આવશે તો ગામ માટે આ ચારણ સમાજ માટે અહીંયા શું શું આપ સવલતો ઊભી કરશો? ગામમાં બીજા પણ નાતીને ઘણા લોકો રહે છે, પણ અમારો મારો પહેલો કામ હશે એક પુલિયો વર્ષોથી માંગણીમાં છે। ચાર વર્ષથી હું જોઉં છું, ચાર વર્ષથી જૂનો હશે ને, ચાર વર્ષથી હું જોઉં છું, ધારાસાહેબને પૂરો પિરિયડ જતો રહ્યો અને હજુ કંઈ થયું નથી, આપણી પહેલી કોશિશ એને ઠીક કરવાની હશે। સાથે સાથે આપણા બીજા જે કોઈ માંગણીનું કામ હશે, મેં તો ગેરંટી આપી છે આપણા વિધાનસભા આખાને કે હું ધારાસાહેબ બનાવ એક નક્કી હર 3 મહિને દરેક ગામે એક વિઝિટ કરી લઈશ, ગામમાં લોકોને જે બેસીશ, બધા જોડે સંકલન કરીશ અને નિર્ણય લઈશ કે ગામમાં શું કામ કરવા જેવું છે, અને બધાને સહકારથી એક સારું કામ થાય અને અલ્ટિમેટલી ગામડાનો વિકાસ થાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય એ અમારો પ્રાયોરિટી છે એ રાખશો। જો સૌથી પહેલાં તમને વાત કહી દઉં, અમારા ચારણ છે ને માલધારી છે, ગાય ભેંસું રાખી ગમે છે, અમે ઘણા ફેરા થોડા આળસું પડે એટલે કે ભેંસનું દૂધ બહુ પીધો છે અમે, પણ એ મોજ છે, એની મજા જુદી છે। સાહેબ, મેં મારો પહેલો ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું કે અમારી સરકાર આવશે તો અમે દરેક તાલુકામાં એક અદ્યતન હોસ્પિટલ બનાવશું જાનવરો માટે, અને સાથે સાથ એક યુનિવર્સિટી સ્થાપશું એટલે ડૉક્ટરનું ઘટ ક્યાં ન રહી જાય કચ્છમાં। તમને જાણે નવાઈ લાગશે, મેં આ ઇન્ટરવ્યૂ આપ્યો તો સરકારે નિર્ણય લીધો કે અમે યુનિવર્સિટી બનાવી આપશું, સારી વાત છે, ચલો મારી વાતને સ્વીકારે છે। મેં હાથ જોડે રિક્વેસ્ટ કરી હજુ ઇલેક્શન બાકી છે, તમે જમીન આપ એલર્ટ કરી દો તો અમારી સરકાર એને બનાવી દેશે, મેં જમીન ના એલર્ટ કર્યો, ખાલી રાજકીય સ્ટન્ટ કર્યો, પણ આમ આદમી પાર્ટી આવશે તો દરેક જે તાલુકા પ્લેસ છે એમાં અદ્યતન હોસ્પિટલો બનાવશે, એમાં ગાયોની બીજી સેવા થઈ શકે, અને સાથે સાથે એક યુનિવર્સિટી એવી સ્થાપશે જ્યાં ગાયો માટે ડૉક્ટર બનીને વધારે વધારે આવે અને પશુધન અમારો સચવાઈ જાય। પણ આમ આદમી પાર્ટી જુદી એક ગેરંટી સાથે સાથે, જો અમારી સરકાર બનાવવા પર પહેલો કામ જેમ કરવાના છે કે અમે આમાં રખડતા ઢોરનો એક મોટો ઇસ્યુ છે જે ખેતરમાં બીજા બહુ હેરાન થઈ રહ્યા છે, અમે ઢોરવાળા બનાવશું અને ઢોરવાળામાં દરેક ગાય ભેંસને રાખવા માટે 40 રૂપિયા પર ડે આપશું એ ગેરંટી અમે લોકોને આપી રહ્યા છીએ। 27 વર્ષ પહેલાં ગાંધીનગરમાં કિસાન આંદોલન થયું હતું, ત્યારે કોંગ્રેસ સરકાર હતી, એના વિરુદ્ધમાં કિસાન આંદોલન થયું હતું, એ કિસાન આંદોલન એટલે થયું હતું ત્યારે મીટર પ્રથા નાબૂદ કરવાની ઈચ્છા હતી, એ માંગણી હતી, પણ થયું શું કે મીટર પ્રથા નાબૂદ નથી થયું, સામે એ આંદોલનમાં 19 ખેડૂતો શહીદ થયા, પછી એ સરકાર સામે આ 27 વર્ષ પછી વરી હમણાં ગાંધીનગરમાં એ જ ખેડૂતો અપવાસ પર બેઠા હતા, એટલે હવે તે સમયની સરકાર ખોટી કે આજની સરકાર ખોટી ખબર નથી, પણ વરી મીટર પ્રથા નાબૂદ કરવા માટે ખેડૂતો ત્યાં આંદોલન બેઠા હતા, ત્યારે આમ આદમી પાર્ટી ગેરંટી આપી છે કે અમે મીટર પ્રથા નાબૂદ કરશું અને દિવસના 12 કલાક વીજળી આપશું, જે 2 મેજર વસ્તુ ખેડૂતો માટે છે, MSP પર એનો બધો માલ જેટલો આપી શકશે લઈ લેશું, અને સાથે સાથે 2 લાખ સુધીના જૂના દેવા એ માફ કરશું। એક તમે જાણો છો કે કબીરદાસજીને ખબર હતી કે મુંદ્રાનો વિકાસ કેવો થવાનો, એટલે વર્ષો પહેલાં એક દોહો લખી ગયા કે બડા હુઆ તો ક્યાં હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર, અહીંયાનો વિકાસ એવો છે, ઊંચા ઊંચા ખજૂર જેવા વિકાસ થયા છે,
कई फळे पत्थर मारो तो पड़े आपणे खावाने भागे ना आवे ने झाड़ पण न छायणो ना आपी सके એટલે અહીંયા આજ અમારા લોકોને કંપનીઓમાં નોકરીમાં લેતા નથી લે તો કોન્ટ્રાક્ટમાં લે છે કોન્ટ્રાક્ટમાં પૂરો પગાર આપતા નથી 8 થી 12 કલાક નોકરીઓ કરાવે છે અને એક શબ્દ ઉચ્ચારો કાઢી નાખે છે આમ આદમી પાર્ટીઓ તમને ગેરંટી આપે છે અહીંયા આજ આ ભાડિયા ગામથી એ ગેરંટી આપે છે કે અમે આવશું તો સૌથી પહેલાં અમારા યુવાનોને એના આંગણે એના ઘરે એના વિકાસ સાથે જોડાઈને એ નોકરીઓ મળે પરમાનન્ટ મળે અને બધી જે પીએફ હોય ઈએસઆઈ હોય જેટલા પણ સરકારી આયોજનો છે એ સાથે નોકરી મળે આ એક બહુ મોટો કૌભાંડ છે પીએફનું કૌભાંડ બહુ મોટો કૌભાંડ છે હું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે જાણું છું આ કૌભાંડ દ્વારા મોટા પાયે કોન્ટ્રાક્ટ પર કામ લેવાના લોકો પીએફ ખાઈ જાય છે અને ભરાવતા નથી બોગસ નામમાં કંપની બનાવે છે પછી પોલીસ એ સરકાર ટ્રેસ કરી શકતી નથી લાભાદી પાટી પીએફનો હક દરેક મજૂરને એ નોકરી કરતા મળે એ લડાઈ લડશું અમે સલૈયા વિસ્તારની સાહેબ અવારનવાર ફરિયાદો હોતી હોય છે રોડ રસ્તા ગટર સ્વચ્છતાનો અભાવ અનેક મુદ્દાઓ નગરપાલિકામાં ફરિયાદો થતી હોય છે પણ એમનો જે પ્રશ્ન હોય છે એનો ઉકેલ આવતો નથી તો એ વિશે શું કહેશો હું સલાયમાં લગભગ આખો સલાય ફરેલો છું આખો માંડવી આમ તો ફરેલો છું ગંદકીના મામલામાં સલાયા હોય કે બાબાવાળી હોય તમને ખ્યાલ છે બાબાવાળી આપણે ઇન્ટરવ્યુ વિડીયો બનાવી કર્યો તો પછી એનું સોલ્યુશન આવી ગયું બે જગ્યાએ એવી હાલત છે પણ સફાઈ ન કરે નગરપાલિકા તો ગંદકી વધે છે બીમારીઓ વધે છે એટલે જે નાગરિક હોય જે જ્યાં રહેતા હોય એ સફાઈ રાખવાની જવાબદારી નગરપાલિકાની છે એ ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ જ્યાં સરકાર ફેલ જઈ રહી છે નગરપાલિકા ફેલ જઈ રહી છે ગટરો ઉભરાય છે બીમારીઓ વધે છે અને એના સાથે રસ્તાઓ નથી ઘણી બધી સમસ્યાઓ છે અહીંયા કને પણ સહનશક્તિને દાદ દઈશ સલાયા લોકોને કે જો સહન કરી રહ્યા છે પણ હવે એ થાક્યા છે એને નક્કી કર્યું છે કે બંને પક્ષોને મત નહીં આપીએ આમ આદમી પાર્ટીને મત આપશું અને એમની જે સાચી સિવિક જે નગર કહેવાય નળ જળ જે વ્યવસ્થા જોઈએ પાણીની વ્યવસ્થા જોઈએ એના ઉપર કામ કરશું એથી વિશ્વાસ છે એમને જો હિન્દુ મુસ્લિમ બે વાઘેર માછીમારનું કામ કરે છે અને બધા ધંધામાં જોડાયેલા છે વાત રહી કે માછીમારોના હકની તો આપણે જાણીએ કે પહેલાં માછીમારો ડીઝલ સબસિડી આપવામાં આવતી હતી બોટ બિલ્ડિંગ અને આખી કંપની યાર્ડ બનાવેલી હતી નેટ માટે આખી કંપની સરકારી બનેલી બધું વેચી નાખ્યું સરકારે જમીનો વેચી નાખી એને આમ આદમી પાર્ટી આમ ગેરંટી આપે છે કે એમના સૌથી પહેલાં ડીઝલ સબસિડી ચાલુ કરશું સાથે સાથે જે બોટ છે એના લોનમાં ઇઝીનેસ કરશું ગેરંટી આપશું સાથે એમના ઓક્સિજનમાં એમને હેલ્પ કરશું ને આ બધાથી હટીને એમનું જીવન ધોરણ સુધરે આગળ જાય ને આ સલાયાના 5 યુવાનો આઈટી ઇન્જિનિયર બને કમ્પ્યુટર ઇન્જિનિયર બને સિવિલ ઇન્જિનિયર બને મેકેનિકલ ઇન્જિનિયર બને અને બોટના ફિશિંગના ધંધામાં ડબલ તાકાતથી બુદ્ધિથી અને મોડર્નાઇઝેશન સાથે એ ફિશિંગમાં જાય એ અમારે શુભકામના આજ દિવસના અમે માંડવી શહેરમાં રોડ શો કર્યો મોટે પાયે લોકો જોડાયા જગ્યા જગ્યા ઠેઠેર સન્માન કર્યું અને આ બધા તેટીને લોકોના મોઢામાં એક રાજીપો હતો આમ આદમીનો ઝંડા આમ આદમીના લોકોને જોઈને અને રાજીપો મેં તપાસ કરી શેનો હતો તો ખબર પડી કે એમને પહેલી વાર ખબર પડી કે નગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટાચાર અને નગરપાલિકામાં જે રીતે વિકાસના કામો રૂંધાયેલા છે અટકેલા છે થોડાક લોકો મળીને આખી નગરપાલિકા મોટે ભાગે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ બધાથી બહાર નીકળવું હોય તો આ માટે ધારાસભ્ય હશે તો બધું પહોંચી વળશે એક વિશ્વાસ લોકોનો આંખમાં દેખાડો શહેરના લોકો અત્યારે પરિવર્તન તમે નારો લઈને આગળ વધી રહ્યા છો તો લોકો કેવું પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને શું આવી રહ્યું છે સામે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે જ્યાં સારી સ્કૂલો હોય લોકો પરિવર્તન એવા ઈચ્છી રહ્યા છે જ્યાં સારા મેડિકલ સેન્ટર હોય લોકો પરિવર્તન એવા ઈચ્છી રહ્યા છે ત્યાં એટલે 4,500 મફત વીજળી મળી શકે મહિલાના ખાતામાં 1,000 રૂપિયા મળી શકે અને એ સાથે એક સન્માન ભરી ઇજ્જતદાર જિંદગી મળી શકે બધા લોકોને તો કે એવું પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને એમને વિશ્વાસ છે કે આ બધું 75 વર્ષ પછી એ બે ભાજપને કોણ નથી આપી શકી એમને ખબર છે કે આમ આદમી પાર્ટી આપી શકશે લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે આમ આદમી પાર્ટી પર સર કાલે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડી રહ્યા છે તો કાલ સવારથી આમ આદમી પાર્ટી કઈ રીતે જનસંપર્ક કરવાની છે અને આગળનો શું કાર્યક્રમ કાલ અમારા મુંદ્રા શહેરમાં ઘણા બધા નાના મોટા પ્રોગ્રામો છે લોકોને મળવાના છે અને સાથે સાથે મુંદ્રામાં એક સારો ઇન્ટ્રક્શન સેશન પર લોકો જોડે રાખવાના છે ત્યાં લોકલ પ્રબુદ્ધ નાગરિકો છે એ મળશે ચર્ચાઓ કરશે કે મુંદ્રા માટે શું કરાય કે પાછલા થોડા સમયથી મુંદ્રાના બધા લોકો મને મળી રહ્યા છે કે ત્યાં જે ઇસ્યુઝ છે મુંદ્રા શહેરના નગરપાલિકા બની ગઈ પણ હજુ પંચાયત જેમ કામ ચાલી રહ્યું છે પણ ઘણા બધા ઇસ્યુઝ છે જેના કારણે મારા પાસે ઇસ્યુ લઈને આવ્યા હતા
એને આપણે કાલ ચર્ચા પણ કરશું, ચર્ચા પત્યા પછી મીડિયા જોડે ઇન્ટરેક્ટ કરીને એનો જવાબ આપશું.